जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण त्रीजू अने एमां विषय गणित। गणितमां आपणे पाठ नवमो छे केटला वखत ते अभ्यास करता हता अने तेमां आपणे प्रश्न नंबर 15मो पहोंच्या छे। तो ए 15 प्रश्न करता पहेला तमने आ उपरना घड़िया आवड़वा जरूरी छे। 6નો ઘડિયો, 7નો ઘડિયો, 8નો ઘડિયો, 9નો અને 10નો આ ત્રણેય પાંચેય ઘડિયા આવડવા ફરજિયાત છે, જેથી છે તમને નીચેના જે દાખલા છે એ વ્યવસ્થિત ગુણાકાર આવડી શકે। એ ગુણાકાર તમને તો જ ફટાફટ આવડે જો તમને ઉપરના ઘડિયા યાદ હોય તો। તો પ્રશ્ન નંબર 15 છે તે આપણે જોઈએ। બોક્સમાં સાચો અંક લખો, એટલે બોક્સમાં સાચો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન શું છે? તો કે 6 × 4, 6×4 કેટલા થાય? તો કે 24। તો અહીં આપણે લખવાનું બગડે ચોગડે 24। 7×9 કેટલા થાય? તો કે 63। પછી 8×5 અને 5×8 બંને બાજુ થાય સરખા। 9×3 અને 3×9 બંનેનો જવાબ આવે સરખો 27। 5×10 અને 10×5 બંને બાજુ જવાબ સરખો 42 આપેલા છે, એટલે અહીંયા આપેલા છે 42। તો અહીંયા 7ને કેટલા વડે ગુણીએ તો જવાબ 42 આવે? તો કે 6। તો કે 6×7 એટલે 42, 6×7 42। પછી 8 × છે પણ એનો જવાબ આવવો જોઈએ 56। 8ને કેટલા વડે ગુણીએ તો 56 જવાબ આવે? તો કે 7। તો 7×8, 7×8 = 56 એવું થાય। એના પછી 9×5 અને 5×9 એના બંનેનો જવાબ આવે સરખો 45। 10×6 અને 6×9 બંનેનો જવાબ આવે 60। 8×8 = 8×8, 88 × 64 બંને બાજુ જવાબ આવે સરખો। એના પછી આપણે પાછળના પેજમાં હવે જોઈએ। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16। પ્રશ્ન નંબર 16 શું છે? તો કે ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો, એટલે ઘડિયા જો તમને યાદ હોય તો આ ખાલી જગ્યા છે, સરસ મજાની તમારે પૂરાઈ જાય ફટાફટ। તો કે 6×8 કેટલા થાય? તો કે 48। તો અહીંયા તમારે લખવાનું 48। પછી 7×5 = 35, પછી 8×2 = 8 કેટલા થાય? તો કે 16। પછી 90×90 તો કે 81। 10×3 તો કે 10×3 = 30, 8×6 = 8×6 કેટલા થાય? તો કે 48। 48 એવું લખાય છે। 10×7 = 70, આપણે શું લખવાનું? 70। 6×5 = 30, 7×2 = 7×2 કેટલા થાય? તો કે 14। 8×9 = 8×9 કેટલા થાય? 8×9 થાય 72, એટલે આપણે લખવાનું 72। 77×7 તો કે 49, અને 9×9 = 36। આવી રીતના આપણો 16મો પ્રશ્ન છે તે પણ થઈ ગયો પૂરો। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17, સાચા જોડકા જોડો। તો એમાં પહેલું જોડકું છે 6×8 કેટલા થાય? તો કે 48। આપણે આવી રીતના જોડવાનું 7×9 તો કે કેટલા થાય? એના પછી 9×7 કેટલા થાય? તો કે 9×7 = 63, તો આપણે અહીંયા 63 સાથે જોડવાનું। 9×6 કેટલા થાય? 9×6 =
તો કે 54, 10, 9, 90 અને 8, 9, 72 કેટલા થાય? 72. તો આવી રીતના આપણે પહેલું જોડકું છે તે વ્યવસ્થિત પૂરું કર્યું. હવે આપણે જોઈએ જોડકું બીજું, બ. તો 10 એકુ 10, 8 3 કેટલા થાય? 8 3 24, 6 2 12 કેટલા થાય? 12. 9 4 કેટલા થાય? તો કે 36. 9 4 36. તો અહીંયા ખ સાથે જોડવાનું, ને 8 5 40, તો અહીંયા ક સાથે જોડવાનું. તો આવી રીતના છે બીજું જોડકું પણ આપણું થઈ ગયું પૂરું. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 18. ઘડિયાળના આધારે પ્રશ્નના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, 8 રિક્ષાના પૈડા કેટલા? તો 8 રિક્ષાના પૈડા, 1 રિક્ષાને 3 પૈડા હોય તો 8 3 કેટલા થાય? એવી રીતના ગણતરી કરી અને જવાબ લખવાનો થાય. તો 8 × 3 થાય 24. તો અહીં આપણે જવાબ લખીએ 24. બીજું, 10 બસના પૈડા કેટલા? તો 1 બસને 4 પૈડા હોય, જો 4 10 40, 40 પૈડા. ત્રીજું, 6 હાથીની સૂંઢ, તો કે 6 જ થાય, કારણ કે 1 હાથીને 1 જ સૂંઢ હોય. ચોથું, 9 ગાયના શિંગડા, તો કે 9 1 ને 2 હોય, 1 ગાયને 2 શિંગડા હોય, તો 9 2 18 કેટલા થાય? 18. ટોટલ થાય 18 શિંગડા. 7 માણસના પગ કેટલા? તો 1 માણસને 2 પગ, તો 7 × 2, 7 2 કેટલા થાય? 14. અને 10 બાળકોના હાથ કેટલા? તો 1 બાળકને 2 હાથ હોય, તો 10 2 20 કેટલા થાય? 20. 10 2 20. આવી રીતના છે તે આપણો પ્રશ્ન નંબર 18 પણ થઈ ગયો પૂરો. હવે જોઈએ પ્રશ્ન નંબર 19. ઘડિયાળના આધારે બોક્સમાં સાચો અંક લખો. ઘડિયાળના આધારે લખવાનો છે. તો પહેલું શું છે, 2 × 5 કેટલા થાય? 10. અહીંયા વચ્ચે જે જવાબ લખેલો છે તે આવવો જોઈએ. તો હવે 10ને કેના વડે ગુણીએ તો જવાબ અહીંયા 10 આવે? તો કે 10 એકુ 10. પછી 2ને કેટલા વડે ગુણીએ તો 10 જવાબ આવે? તો કે 5 2 10. તો આવી રીતના બધાનો છેલ્લે જવાબ આવવો જોઈએ 10. પછી અહીંયા 12 જવાબ આવવો જોઈએ. તો 12ને આપણે કેટલા વડે ગુણીએ? 3ને કેટલા વડે ગુણીએ તો 12 જવાબ આવે? તો 3 એકુ 3, 3 2 6, 3 3 9, ને 3 4 12. તો કે 3 4 12. પછી 2ના પાડામાં 12 ક્યાં આવે? તો કે 2 2 6 12, 2 × 6 12. અને 4ના પાડામાં 12 ક્યાં આવે? તો કે 4 એકુ 4, 4 2 8, 4 3 12. તો અહીંયા 3 વડે ગુણવાના. એવી જ રીતના હવે નીચે 20, અહીંયા આપણે જવાબ આવવો જોઈએ 20. તો 20 ક્યાં આવે? તો કે 5 4 20. પછી 10 2 20, 2ના પાડામાં 2 10 20, અને અહીંયા 5 છે તો અહીંયા 4 5 20. તો આવી રીતના 20 જવાબ આવે ને, બધાને ગુણીએ તો જવાબ આવે 20. એના પછી 24 જવાબ આવવો જોઈએ. તો 8 3 24, 3ના પાડામાં 24 ક્યાં આવે? તો કે 3 એકુ 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24. કેટલા આવ્યા? તો કે 3 8 24. પછી 6ના ઘડિયામાં 24 ક્યાં આવે? તો કે 6 4 24, તો 6 × 4, 4 × 6 24 થાય, અને અહીંયા 6 × 4 એટલે પણ થયા 24. તો વિદ્યાર્થીઓ, મેં જેમ તમને બોલી અને આખું પેજ સમજાવ્યું છે, ઘડિયા બોલતા બોલતા જવાબ લખાવ્યા છે, આવી જ રીતના તમારે પણ આ પ્રેક્ટિસ કરતું જવાનું, ઘડિયા યાદ રાખવાના છે, અને આ સ્વાધ્યાય પોથીમાં હું જેમ પૂરાવું છું એવી જ રીતના વ્યવસ્થિત પૂરવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું છે તે આપણે પછીના વિડીયોમાં જોશું.